નેક્સ્ટ જે ક્વેશ્ચન છે મોટાભાગના સ્ટુડન્ટનો કે સર નીટને ક્રેક કરવા માટે કેટલા કલાક વાંચવું જોઈએ? તો જો મારા અનુભવ પ્રમાણે તમારા લર્નિંગ અવર્સ એટલે કે ભણવાના કલાકોને બાદ કરી અને મિનિમમ 6 કલાકનું રીડિંગ થવું જોઈએ, સેલ્ફ સ્ટડી થવી જોઈએ. હું એમ કહીશ મિનિમમ 6 કલાકની સેલ્ફ સ્ટડી હોય તો જ તમે નીટને ક્રેક કરી શકો. મેક્સિમમ સ્ટુડન્ટ માટે છે. કેવી રીતે? તમે આમાં લેસનને નહીં ગણો, લેસન તો મારા ખ્યાલથી ઝેરોક્સ કોપી છે. મેક્સિમમ સ્ટુડન્ટ ઘરે આવીને ઝેરોક્સ કોપી કરે, નોટ્સ બનાવો છો એ નહીં ગણાય. તમે જે એમસીક્યુ સોલ્વ કરો છો, તમે જે થિયરીની પ્રિપેરેશન કરો છો, એ મિનિમમ કેટલા કલાકની હોવી જોઈએ? 6 કલાકની, એ પણ ફ્રેશ માઇન્ડથી. શું થશે? થશે, એના માટેનું પ્રોપર પ્લાનિંગ હોવું જરૂરી છે. અહીંયા તમે કન્ફ્યુઝ થશો કે સર 6 કલાકનું રીડિંગ કેવી રીતે થાય? 5-5:30 સુધીની તો અમારી સ્કૂલ છે, ઘરે આવી ત્યાં થાકી ગયા હોય, 2-3 કલાકનું લેસન કરીએ પછી 2-3 કલાક માંડ વંચાય છે. એટલા માટે તો મિત્રો ધોરણ 10ની અંદર 100-150-200 વિદ્યાર્થી 90+ હોય, એમાંથી એનો કન્વર્ઝન રેશિયો કેમ ડાઉન થાય છે? એટલા માટે કે એમને પ્રિપરેશન માટેના પૂરતા કલાક મળતા નથી. જો તમને પણ આ પ્રોબ્લેમ હોય ને અને તમે ધોરણ 11માં છો ને, તો નિર્ણય બહુ ઝડપથી લેજો. તો મિનિમમ કેટલા અવર ભણવું જોઈએ, એટલે કેટલા અવર સેલ્ફ સ્ટડી કરવી જોઈએ? 6 કલાક સેલ્ફ સ્ટડી કરવી જોઈએ. થેન્ક યુ.